પછી સર લોંગ ક્વેશ્ચન આન્સર યાદ રાખવાની એટલી ઈઝી થઈ ગઈ છે ફાઈલ કે પછી લોંગ ક્વેશ્ચન આન્સર પણ બહુ જલ્દી યાદ રહી જતા હતા અને અત્યાર સુધી અમે લોકો રીડિંગ કરતા હતા રિવિઝન નતા કરતા તો સરે રિવિઝન ની સાચી ટેકનિક શીખવાડી. માય બિગેસ્ટ મિસ્ટેક ઓફ માય લાઈફ વોઝ ધેટ આઈ એમ સ્ટડીંગ બાય હાર્ટ બટ ઇન ધીસ ટુ ડેઝ આઈ રિયલાઇઝ ધેટ સ્ટડી ઇઝ ધ ટોપિક જેના માટે આપણે સમય ખૂબ વધારે જોઈએ છે. એના માટે સરે અમને બેસ્ટ ટેકનિક આપી કે આપણે શોર્ટમાં શોર્ટ ટાઈમમાં કેવી રીતના આપણે રિવિઝન કરી શકીએ, આપણે કેવી રીતના તેનું આપણે રીરીડિંગ કરી શકીએ, તે સિવાય આપણે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી કેવી રીતના કરવી, બુક્સ હોય તો આપણે બુક્સને યાદ કેવી રીતના રાખવી, બુક્સમાં લખેલા શબ્દોને કઈ રીતે સમજવા તેની બેસ્ટ ટેકનિક આપી. છતાં આપણને આપણે જે અત્યારે 10th નું રિઝલ્ટ આવી જાય એ પછી આપણે જે સાયન્સ રાખી તો લઈએ છીએ પણ એ સાઈડનું આપણું ફ્યુચર, એ ગોલ આપણે સેટ કઈ રીતના કરવા, ગોલ સુધી પહોંચવું કઈ રીતે, તે રીતની બેસ્ટ ટેકનિક આપી. યાદ રાખવાની સરળ ટેકનિક શું છે? મોટા મોટા જે ક્વેશ્ચન આન્સર હોય કે જે બહુ લેન્ધી હોય તો પણ એને ઇઝીલી કેવી રીતે બનાવવા તે આ સર પાસેથી શીખવા મળે. જ્યારે મેં આ ક્લાસીસ કર્યા અને અત્યારે મારી અંદર કોન્ફિડન્સ ફૂલ છે, પોઝિટિવિટી ફૂલ છે અને જ્યારે નેગેટિવિટી નામની કોઈ વસ્તુ નથી મારી અંદર અને યાદ રાખવાની ટ્રીક તો અનેક છે કે સ્કૂલ કોલેજમાં તમને જે એક્ઝામમાં પાસ થવા માટે જે શીખવવામાં આવે છે પરંતુ લાઈફમાં કઈ રીતે આગળ વધવું એ ક્યારેય શીખવવામાં આવતું નથી. પરંતુ અહીં 7 દિવસના વર્કશોપમાં ઘણું બધું એવું શીખવવામાં આવે કે તમે એને લાઈફમાં જો અપ્લાય કરો તો તમે ઘણા બધા આગળ વધી શકો છો, તમારી લાઈફ આખી ચેન્જ થઈ જાય છે. પહેલા જ્યારે મેં કોસા જોઈન નહોતો કર્યો ત્યારે ખબર જ નહોતી કે ભણવાનું એટલે શું, બસ એક જ વસ્તુ હતી કે સ્કૂલે જે શીખડાવે બસ એ ગોખી નાખો, ન આવડે તો ગોખી નાખો, 10 વાર લખી નાખો, 50 વાર લખી નાખો, વધારે ને વધારે. હું તો સાયન્સમાં અભ્યાસ કરું છું એટલે ન આવડે એટલે તમે તેમ કરી ગોખવું પડે, પણ જે આ 7 દિવસ મેં અભ્યાસ કરો કઈ રીતે રીડિંગ કરવું, કઈ રીતે તમને યાદ રહીએ, કઈ રીતે તમને એમાં ઇન્ટરેસ્ટ લાગે, મને ઘણો બધો ફાયદો થયો. મારે 16 ઓગસ્ટથી ટેસ્ટ ચાલુ થાય છે અને સર હજી બધી ટેકનિક્સ આપી છે, મેં એનાથી જ બધું લર્ન કર્યું છે અને લર્ન કરવામાં યાદ રહી જાય છે, મજા આવે છે. હું મારા ચેપ્ટર્સ બધા યાદ રાખું છું અને મને 10th માં બહુ કામ આવે છે અને હું મારા મેડમને પણ કહું છું કે આવી રીતના મને બધું યાદ રહી જાય છે. મેં મમ્મીને કીધું, મેં કીધું મમ્મી મને 1 to 50ના પેજ છે એમાંથી ગમે તે પેજ બોલ, અને મમ્મી કે ન હોય તો તે ગોખ હોય. મેં કીધું તને 2 દિવસનો ટાઈમ આપું, તું ગોખીને બતાવ. તો મમ્મીએ પછી મને પૂછ્યું ને તો મમ્મી શોક થઈ. મને બહુ અફસોસ થયો કે હું 12th કમ્પ્લીટ કર્યા પહેલા જો હું આવી હોત ને તો મને આ બહુ જ કામ આવત, કારણ કે મેં 12th માં મને યાદ ન રહેતું, કઈ ન રહેતું, પણ હવે જયારે હું કોલેજમાં આવી ત્યારે કોલેજની બુક્સમાં પણ મને હવે સહેલાઈથી યાદ રહેવા માંડ્યું. પછી સરે ધીમે ધીમે જેમ પેગ વર્ડ્સ અને નંબર કીધા ત્યારે એમ થતું કે ના આ ટ્રીક ઘણી કામની છે અને મને ઘણું બધું એનાથી યાદ રહેવા માંડ્યું છે. મમ્મી પપ્પાને પણ કીધું, એમને પણ વિશ્વાસ નહોતો આવતો કઈ કે આવું બધું સાચો કા થાય છે, પણ સારે બહુ હેલ્પ કરી. મા પહેલા તો ત્યારે મને યાદ રાખવા માંધો પડતો ત્યારે મને જલ્દી કઈ યાદ ન રહેતું, વાંચવું એટલે કંટાળો લાગતો. હવે જે મજા આવે છે વાંચવામાં અત્યારે સરે ખાલી વાંચતા જ નથી શીખવાડ્યું, તે સાથે અમને કોન્ફિડન્સ ની ટેકનિક, વેલ્યુ શું છે માતા પિતા ની, બધું શીખવાડ્યું છે. પહેલી વાર જયારે આવ્યા ત્યારે થોડુંક બીક લાગતી હતી કે આ કેવી રીતે શીખશું, કેવી રીતે થશે બધું, પણ હવે બધું ઈઝી થઈ ગયું છે અને બધું યાદ રહે છે. પહેલા મને સરખા ખબર નહોતી કે મારા ગોલ્સ શું છે અને શું મારે આગળ જતા કરવું જોઈએ, પણ આ સરે શીખવાડ્યું કે ગોલ્સ કેમ સેટ કરવા, પોતાની લાઈફમાં કેમ આગળ વધવું ને. પહેલા તો હું સરને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમારે આટલું સરસ શીખડાયું, અમે ખબર જ નહોતી અને કદાચ આ ક્લાસમાં ન આવે તો ખબર જ ન પડત જિંદગીમાં. હવે હું 10th માં આવી છું, અમારે એટલું કામ આવશે કે હું કઈ કહી જ ન શકું. પહેલા અમારા સ્કૂલમાં ને ઘણી બધી જગ્યાએ એમ શીખાડતા જેમ કે એક સમ જે ફોર્મ્યુલા છે એને તમે ગમે એમ કરીને ગોખી લો,
અહીંયા આવ્યા પછી સરે અમે એવી ટ્રીક શીખાડી જે ક્યાંય શીખાડવામાં નથી આવી. અને આવો સેમિનાર પહેલે મેં ક્યાંય નથી અટેન્ડ કર્યો. મારી બેબી 10 વર્ષની છે, 4th ધોરણમાં છે, પણ એના માટે થઈને હું અહીંયા આવી છું. એ મારે બહુ બીવે છે, ગમે તે વાતમાં કંઈ બોલી ન શકે, પણ આવ્યા પછી મારી બેબી આમાં આગળ બોલવા માંડી, મારી પાસે આવીને કરવા માંડી. એનો ડર જે હતો ને એ એક છૂટી ગયો, અને અહીંયા આવવા માટે એ એટલી ઓવલી થઈ જાય કે મમ્મી ટાઈમ થઈ ગયો, હાલો હવે આપણે જઈએ, નતર મારે એને ઉઠાડવી પડે, મારે એને ગમે તે બાબતમાં કેવું પડે કે હાલ આપણે જઈએ. આ એની જાતે જ કહે છે ને, એની જાતે જ એ પેજ કર્યા, નકરી કોઈ દિવસ બોલી નથી શકતી, એની બદલે એને પણ 10 પેજ કર્યા કાલે. તો મારી ફ્રેન્ડ છે એ ગવર્મેન્ટ ટીચર છે અને હું એ ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. મારે નાનું બેબી છે 3.5 વર્ષનું, અને આ કોનિકા મારી જોડે હું ધરો છે ને લઈ આવતી. નાના બેબીને મારા મિસ્ટર રાખતા, બહુ તકલીફ પડતી, પણ મને બહુ જ ગમતું. અને સરે એટલું જે અમે ટીચર નથી કરી શકતા એ સર બધું કરે છે, અને બધા ટીચરોએ ટ્રેનિંગ લેવી જોઈએ. સરે બહુ જ સારી રીતે અમને અહીંયા કરાયું, એન્જોય સરનો રિયલ મિનિંગ અમને અહીંયા સમજાવવા મળ્યો છે. રમત ગમતમાં તમને કેવી રીતે શીખવા મળે બધું એ બધું શીખવાડ્યું છે સરે અમને. અમારા ગોલ કેવી રીતે ડિસાઈડ કરવા, અમને અમારો ડર કેવી રીતે કાઢવાનો, પેરેન્ટ્સની સાચી વેલ્યુ અમને શીખવાડી છે સરે. અહીંયા અમને ખૂબ જ મજા આવી, લાઈક ક્યાંય આવું જોયું નથી. આનાથી કેમિકલ રિએક્શન્સમાં ને બહુ જ સારી રીતે લોંગ આન્સર્સમાં અને કોઈ બી હોય એસે વેસેમાં મને યુઝફુલ થશે. હું તો સરને કહું છું કે 4-5 દિવસ હજી વધારે લીધા હોત તો ચાલે, તમને અહીંયા બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ.